नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? बधा विद्यार्थी मित्रों ने मारा जय श्री कृष्ण। आपणे धोरण 11 विषय आंकड़ा शास्त्र चेप्टर नंबर 1 माहितीનું એકત્રીકરણ, એની અંદર આપણે હવે આગળ વધતા થોડું વધારે માહિતી મેળવીએ। તો કે આપણે અગાઉના વિડિયોની અંદર જોયું તો બધું કે ભાઈ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની કેટલી રીતો હતી, તો કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતો હતી, પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલીની રીત। તો ત્યાર પછી આપણે પ્રશ્નાવલીની રીત વિશે અભ્યાસ કર્યો હતો, તો કે પ્રશ્નાવલીની રીત એટલે શું, તો કે પ્રશ્નાવલીની અંદર કે કોઈ પણ એક બુકની અંદર કે એમાં એક ફોર્મેટ બનાવવાનું હોય છે, એની અંદર આપણે પ્રશ્ન લખવાના હોય છે, જે માહિતી એકત્રિત કરવાની હોય એને હેતુ અનુસંધાને આપણે એના પ્રશ્ન લખવાના હોય છે, પ્રશ્ન નીચે આપણે જવાબની જગ્યા રાખવાની હોય છે અને એના દ્વારા આપણે માહિતી એકત્રિત કરવાની હોય છે। હવે ત્યાર પછી આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો વિશે પણ અભ્યાસ કર્યો હતો, તો કે જે તમે પ્રશ્નાવલી બનાવો છો આ કેવા પ્રકારની પ્રશ્નાવલી હોઈ શકે, હોવી જોઈએ કે જેને કારણે આપણે યોગ્ય પ્રમાણે યોગ્ય અને વ્યવસ્થિત પ્રશ્નો લખી શકીએ અને આપણને એનો સચોટ અને સારો જવાબ મળી શકે। તો એના માટે આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો પણ જોયા હતા કે જેની અંદર યોગ્ય શીર્ષક આપવું, સુસંગતતા હોવી જોઈએ પ્રશ્નની અંદર, ત્યાર પછી યોગ્ય ક્રમમાં પ્રશ્ન ગોઠવાયેલા હોવો જોઈએ, બરાબર, પ્રશ્નોની સંખ્યા જાજી ન હોવી જોઈએ, ત્યાર પછી પ્રશ્નની લંબાઈ એટલે કે જે જવાબ આપવામાં આવે છે એ ટૂંકા જવાબ હોવા જોઈએ, બરાબર, કોઈ પણ પ્રશ્ન રહ્યો એની જવાબની અંદર આપણે ગણતરી વાળા ન હોવા જોઈએ। તો આવી ઘણી બધી બાબતોની આપણે કાળજી રાખીએ અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો વિશે આપણે જોયું હતું કે આવા પ્રકારની બાબતોની આપણે કાળજી રાખીએ, બરાબર, તો આપણે યોગ્ય પ્રશ્નાવલી બનાવી શકીએ છીએ। તો હવે પ્રશ્નાવલી વિશે અભ્યાસ કર્યો હતો, ત્યાર પછી આપણે જોયું હતું કે પ્રશ્નાવલીની બે રીતો છે, તો કે કઈ બે રીતો, તો કે એક છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી, એટલે કે ટપાલ દ્વારા પ્રશ્ન પૂછી અને તમે માહિતી મેળવી શકાય છે, અને બીજું છે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત। તો પ્રશ્નાવલીની બે રીતો છે, કઈ કઈ, તો કે ટપાલ દ્વારા અને આ ગણક દ્વારા, કે ટપાલ દ્વારા તમે પ્રશ્ન લખી, ટપાલની અંદર પ્રશ્ન લખી અને ઉત્તરદાતાને મોકલી આપો અને ઉત્તરદાતા એમાં જવાબ લખી અને આપણે મોકલી આપે, તો એ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત થઈ કહેવાય। આ ગણક દ્વારા, તો કે આ ગણક એટલે, તો કે કોઈ પ્રતિનિધિ હોય કે વ્યક્તિ હોય એ પોતે દરેક વ્યક્તિના ઘરે જઈ જાય અને પ્રશ્ન પૂછી અને માહિતી મેળવે, તો એને આ ગણકની રીત થઈ। તો આપણે આ બે રીત વિશે આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરવાનો છે, તો કે પ્રશ્નાવલીની બે રીતો છે, તો કે પ્રશ્નાવલીની કઈ બે રીતો છે, તો કે એક છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત અને બીજી છે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત, બરાબર। આ બે રીત વિશે આપણે અભ્યાસ કરવાનો છે, એમાં છે પહેલી રીત, તો કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી, કે ટપાલ દ્વારા આપણે પ્રશ્નાવલી કરવાની છે, અમેમાં વાંચું છું આગળ, જેમની પાસેથી માહિતી મેળવવાની હોય, એટલે કે જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતા, એટલે કે જે વ્યક્તિ માહિતી આપણે આપનાર હોય તે વ્યક્તિ, આપેલ સમય મર્યાદા, એટલે જે સમય મર્યાદા આપી હોય તે સમય 5 દિવસ, 3 દિવસ, 2 દિવસ, જે પણ સમય હોય, તેમાં બધા જ પ્રશ્નોના ઉત્તર, એટલે કે જેટલા પણ આપણે ટપાલની અંદર પ્રશ્ન લખ્યા હોય એ બધા જ પ્રશ્નોના જવાબ આપી પરત મોકલી આપવા આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત કહી શકાય છે। એટલે કે જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવાની છે એ વ્યક્તિને આપણે એક ટપાલ મોકલવાની હોય છે, એ ટપાલની અંદર આપણે પ્રશ્ન લખવાના હોય છે અને ટપાલની અંદર આપણે સમય મર્યાદા આપી કે ભાઈ આ સમયની અંદર, કે 2 દિવસની અંદર અથવા 3 દિવસની અંદર આ ટપાલની અંદર જેટલા પણ પ્રશ્નો લખ્યા છે એ બધા જ પ્રશ્નોના સાચા જવાબ લખી અને અમને પરત મોકલી આપવાની વિનંતી સાથે આપણે એક ટપાલ લખવાની હોય છે, અને તો એ રીતે જે આપણે માહિતી એકત્રિત કરી એને ટપાલ દ્વારા માહિતી એકત્રિત કરી કહેવાય, એટલે કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતે માહિતી આપણે એકત્રિત કરીએ છીએ। તો આ થઈ ટપાલ દ્વારા, હવે ઘણી વાર એવું થાય કે ભાઈ ટપાલ દ્વારા આપણે માહિતી એકત્રિત કરી છે, ઉત્તરદાતાને આપણે ટપાલમાં મોકલી આપી, બરાબર, ઉત્તરદાતા આપણને જવાબ આપે નહીં, ઘણી વાર ઉત્તરદાતા એવું કહે ભાઈ આપણે જવાબ આપવું હોય, બરાબર, તો આપણે ખર્ચ કરવો પડે કે ભાઈ એક પરમિટ, એક કવર લઈ આવવું પડે, એના ઉપર ટિકિટ લગાડવી પડે, બરાબર, તો એના માટે આપણે 5 રૂપિયા અથવા 10 રૂપિયાનો ખર્ચ કરવો પડે, તો ઘણી વાર ઉત્તરદાતા આપણને જવાબ પણ પાછો પરત મોકલતા ન હોય, તો આ એવા સંજોગોની અંદર શું કરો,
કે એવા સંજોગોની અંદર આપણે જ્યારે પણ ઉત્તરદાતાને પ્રશ્ન માટેની ટપાલ મોકલીએ છીએ જેની અંદર પ્રશ્ન લખેલા હોય ઉત્તર ટપાલ મોકલી છે તો આ ટપાલની સાથે આપણે એક પરબિંડિયું એટલે કે કવર આપણે મોકલવું જોઈએ કવર ઉપર એક ટિકિટ પણ લગાવેલી હોવી જોઈએ અને આપણું એડ્રેસ પણ લખેલું હોવું જોઈએ જેથી કરીને ઉત્તરદાતા એ એડ્રેસ ઉપર જે આપણે મોકલેલા પરબિંડિયાની અંદર પોતાનો જવાબ મૂકી અને આપણે પાછા આપણો એડ્રેસ ઉપર એટલે કે સરનામા ઉપર આપણે પાછી પરત મોકલી શકે જેથી કરીને ઉત્તરદાતાને કોઈ પણ જાતનો ખર્ચ કરવો પડે નહીં ઘણીવાર ખર્ચ કરવો પડે તો ઘણીવાર ખર્ચ કરનાર વ્યક્તિ ઉત્તરદાતા ખર્ચને કારણે આપણને જવાબ પાછા મોકલે નહીં તો આવી બાબતની ખાસ કાળજી રાખવી પડે કે તમે ટપાલ દ્વારા કરતા હોય ત્યારે આ બાબતની ખાસ કાળજી રાખવી પડે છે એટલે કે જ્યારે તમે ટપાલ દ્વારા પ્રશ્નાવલી કરતા હોય એટલે કે ટપાલ દ્વારા પ્રશ્ન પૂછી અને માહિતી એકત્રિત કરતા હોય ત્યારે તમારે શું કરવું જોઈએ તો કે જ્યારે તમે ટપાલ મૂકો છો એક ટપાલની અંદર તમારે જે આપણા પ્રશ્નો લખ્યા હોય પ્રશ્ન સાથે ટપાલની અંદર મૂકવાના ત્યાર પછી એક બીજું પરબિંડિયું એટલે કે કવર પણ સાથે મૂકવાનું એની ઉપર ટિકિટ પણ લગાવવાની અને એના ઉપર એક તમારે એડ્રેસ પણ સાથે મોકલવાનું જેથી કરીને ઉત્તરદાતા આપણને પાછો જવાબ મોકલે ત્યારે પરબિંડિયાની અંદર આપણે આપણા પ્રશ્નનો જવાબ મૂકી ઉપર ટિકિટ લગાડી દઈએ અને આપણું એડ્રેસ લગાડી દઈએ અને આપણે પાછો એ જવાબ પરત મોકલી શકે તો આવી રીતે આપણે ટપાલ દ્વારા માહિતી એકત્રિત કરી શકાય હવે અત્યારના સમયની અંદર જે કમ્પ્યુટર યુગ ટેકનોલોજીનો યુગ આવી ગયો છે એટલે ઈમેલ દ્વારા અને મેસેજ દ્વારા બરોબર અત્યારે આપણે આવી માહિતી રહે એ મેળવી શકીએ છીએ હવે કંઈ ટપાલની જરૂરિયાત દ્વારા મોકલવાની કંઈ રહેતી નથી તો આપણે દરેક વ્યક્તિના ઈમેલ એડ્રેસ આપણી પાસે હોય તો આપણે એને ઈમેલ મોકલી અને આપણે જવાબ મોકલી શકીએ છીએ એટલે હવે અત્યારે આધુનિક ટેકનોલોજીનો યુગ છે તો આવી પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો છે ટપાલ દ્વારા પદ્ધતિનો ઉપયોગ થતો ઓછો થવા લાગ્યો છે એ પદ્ધતિનો ઉપયોગ થતો નથી હવે આપણે આગળ વધતા જોઈએ તો કે ટપાલ દ્વારા જે પદ્ધતિ રહે એના આપણે ઘણા બધા ફાયદાઓ છે લાભ પણ થાય છે અને ગેરલાભ પણ થાય છે તો હવે ટપાલ દ્વારા પદ્ધતિના કયા પ્રકારના લાભ થાય છે કેવા પ્રકારના લાભ થાય છે અને કેવા પ્રકારના ગેરલાભ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ લાભ વિશે માહિતી મેળવે જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિનો ખાસ ઉપયોગી નીવડે છે કે જ્યારે આપણે માહિતી એકત્રિત કરવાની હોય એટલે કે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય એટલે કે મોટા ક્ષેત્રની અંદર મીન્સ કે આપણે કહીએ કે ગુજરાત રાજ્યની અંદરથી આપણે માહિતી એકત્રિત કરવાની છે તો આ વિસ્તાર એ મોટો થઈ ગયો કહેવાય બરોબર આની આ જગ્યાએ બધાય ગુજરાત રાજ્યના જેટલા પણ વ્યક્તિઓ છે બધાની પાસે આપણે રૂબરૂ મુલાકાત કરી અને એની પ્રશ્ન પૂછી અને માહિતી મેળવી તો એ કાર્ય બહુ મોટું થઈ ગયું એમાં ખર્ચ પણ વધારે થાય સમય પણ ઝાઝો થાય પણ ત્યારે આપણે આ ટપાલ દ્વારા પદ્ધતિ દ્વારા ટપાલ દ્વારા પ્રશ્નાવલીની પદ્ધતિ દ્વારા આપણે એ કાર્યને ઝડપથી કરી શકીએ છીએ અને મોટા ક્ષેત્રની અંદરથી આપણે માહિતી એકઠી કરી શકાય છે કારણ કે આપણે જે પણ જગ્યાએ બેઠા હોય દરેક વ્યક્તિના એડ્રેસ લઈ અને આપણે પોતાને પ્રશ્ન લખી અને એની અંદર મૂકી અને દરેક જગ્યાએ આપણે એ ટપાલ દ્વારા એની વહેંચણી કરી શકાય છે તો ઓછા સમયની અંદર ઓછા ખર્ચની અંદર આપણે દરેક ક્ષેત્રની અંદર ટપાલ મોકલી અને આપણે માહિતી એકત્રિત કરી શકાય છે તો મોટું જ્યારે ક્ષેત્ર હોય ત્યારે આપણે ટપાલ દ્વારા પદ્ધતિ રહી આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે અમે ત્યાર પછી આ રે સરળ અને ઓછા ખર્ચ વધારે માહિતી મેળવી આપે છે આ પદ્ધતિ સાવ સરળ છે કે એક ટપાલ લેવાની એની અંદર એક પેજની અંદર પ્રશ્ન લખી નાખવાના અને એના નીચે જવાબની જગ્યા રાખવાની અને આપણે દરેક વ્યક્તિને મોકલી આપવાની એટલે આ પદ્ધતિ રે સરળ અને ઓછા ખર્ચમાં વધારે માહિતી એકત્રિત કરી આપે છે કે ભાઈ પેજની અંદર આપણે થોડાક વધારે પૂરક પ્રશ્ન પણ એના માટેના લખી રાખ્યા હોય બરોબર તો આપણે વધારે માહિતી એકત્રિત કરવી હોય તો વધારે પણ માહિતી એકત્રિત કરી શકાય છે કારણ કે ઘણીવાર સમય ઉત્તરદાતા પાસે આપણે ટપાલ મોકલી હોય તો એની પાસે સમય ન હોય તો આપણે રૂબરૂ મુલાકાતની અંદર આપણને સાચા જવાબ અને વધારે જવાબ આપી શકે એટલે સોરી વધારે જવાબ આપી શકતા નથી જો અત્યારે આપણે ટપાલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો ઉત્તરદાતા પાસે જો સમય હોય જ્યારે પોતાની પાસે પૂરતો સમય હશે તો એ શાંતિથી બેસી અને આપણે આ ટપાલના જવાબ લઈ વ્યવસ્થિત આપશે જેની અંદર આપણે થોડા વધારે પ્રશ્ન લખ્યા હોય તો એ બધા પ્રશ્નોનો જવાબ આપણને આપી શકે તો એના માટે આ સરળ છે અને ખર્ચ પણ ઓછો થાય છે અને વધારે માહિતી પણ આપણને આપે એકત્રિત કરીને આપે છે ત્યાર પછી
ત્રીજો પોઈન્ટ વિશે અભ્યાસ કરીશું અને ત્રીજો લાભ છે કે ઉત્તરદાતાનો સંપર્ક કરવાનું મુશ્કેલ હોય કે જ્યારે ઉત્તરદાતા હોય એટલે કે જેની પાસેથી આપણે માહિતી મેળવવાની એવા વ્યક્તિનો સંપર્ક સાધો હોય તો થોડો મુશ્કેલ રહેતો હોય કે આપણે એને રૂબરૂ મુલાકાત કરી શકતા તેમ ન હોય તેવા વિસ્તારમાંથી એટલે કે તેવી જગ્યા ઉપર તેવા વિસ્તારમાંથી આ ગણ આ રીતનો ઉપયોગ કરીને માહિતી મેળવી શકે છે એટલે કે તેવા સંજોગોની અંદર કે આપણે માહિતી મેળવી આ ગણ એટલે કે પ્રતિનિધિ જે પણ વ્યક્તિ રહેકો એને જો માહિતી એકત્રિત કરવી હોય તેમ આ રીત ખૂબ જ એને ઉપયોગી મળે આ રીત એટલે કે ટપાલ દ્વારા હવે જે વિસ્તારની અંદર તમે માહિતી મેળવી શકતા નથી કે જે વિસ્તારની અંદર રૂબરૂ જઈ અને તમે મુલાકાત કરી અને માહિતી એકત્રિત કરી શકતા નથી તો એવા વિસ્તારમાંથી આપણે માહિતી મેળવવી હોય તો એવા વિસ્તારમાંથી માહિતી મેળવવા માટે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત દ્વારા તમે માહિતી મેળવી શકાય છે તો ત્યારે આ પદ્ધતિની આ ગણતરીને ફાયદાકારક છે એટલે કે માહિતી મેળવનાર વ્યક્તિને આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીના આપણે ફાયદાઓ જોયા હવે આપણે એના જોશી ગેરફાયદાઓ તો કે ગેરફાયદાઓ શું આપણે આપેલા છે તો પહેલો ગેરફાયદો છે કે ઉત્તરદાતા અશિક્ષિત હોય એટલે કે જે આપણે માહિતી આપનાર વ્યક્તિ રહ્યો અશિક્ષિત એટલે એજ્યુકેશન પામેલો ન હોય જેની પાસે શિક્ષણનો અભાવ હોય તેવા વ્યક્તિ એ હોય અને સહકારની ભાવના ધરાવતો ન હોય ત્યારે આ રીત ઉપયોગી નિવડતી નથી એટલે કે જ્યારે ઉત્તરદાતા રહ્યો અશિક્ષિત હોય જેની પાસે નોલેજ ન હોય બરોબર જેની પાસે એજ્યુકેશન ન હોય એવો વ્યક્તિ હોય તો એવા વ્યક્તિ પાસેથી આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ કરી તો એ વ્યક્તિ આપણને સાચા જવાબ આપી શકશે નહીં કારણ કે એની પાસે જેની પાસે સાક્ષરતા જ્ઞાન ન હોય એટલે કે લખી વાંચી શકતા ન હોય એવા વ્યક્તિ પાસે એવા વ્યક્તિને તમે ટપાલ મોકલો તો એ વાંચી પણ શકવાનો નથી અને આપણને જવાબ પણ આપી શકતા નથી એટલે જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય ત્યારે એની પાસેથી આપણે આ પદ્ધતિ દ્વારા માહિતી એકત્રિત કરી શકતા નથી ત્યાર પછી બીજો પોઈન્ટ છે ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી અથવા અધૂરી કે જવાબ આપ્યા વગરની જ પ્રશ્નાવલી આ ગણકને પાછી મોકલી આપેલ હોય છે ઘણીવાર આ પદ્ધતિની અંદર શું થાય કે ઉત્તરદાતા રહ્યો કે આપણે જે પણ પ્રશ્ન માટે એને ટપાલ મોકલી છે આ પ્રશ્નનો જવાબ લખ્યા વિના અથવા જવાબ લખ્યા હોય તો અધૂરા લખે અથવા તો ખોટા પણ લખે અને આપણે આપણી પ્રશ્નાવલી રહી એટલે કે આપણી ટપાલ રહી પાછી મોકલી આપે છે એવું પણ આ પદ્ધતિની અંદર બને છે ઘણીવાર ઉત્તરદાતા રહ્યો એ કંટાળેલા હોય અને યોગ્ય પ્રમાણમાં ન હોય તો એવા લોકો રહે શું કરે કદાચ આ ટપાલના જવાબ ન લખે આપણે પ્રશ્નની માહિતી સાચી માહિતી ન આપે અને એમને પરત મોકલી દે અથવા માહિતી આપે જવાબ લખે તો અધૂરા જવાબ લખે કે આપણે એમાં જવાબ રહ્યા એ સમજી પણ શકીએ નહીં તો ત્યારે આ પદ્ધતિ રહી ટપાલ દ્વારા પદ્ધતિ રહી ઉપયોગી નીવડતી નથી તો આવા પ્રમાણની અંદર જે ટપાલ દ્વારા માહિતી મળે ત્યારે ઉત્તરદાતા રહ્યો એ આપણને ખોટી માહિતી આપે અધૂરી માહિતી આપે જવાબ ખોટા આપે તો એવા સંજોગોની અંદર આ પદ્ધતિ રહી આપણને ઉપયોગી સાબિત થાય નહીં ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે તો કે ઉત્તરદાતા આળસને પરિણામે પ્રશ્નાવલી ગેરવળણે જવાની અથવા તો માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહે છે એટલે કે ઉત્તરદાતા એટલે કે જવાબ આપનાર વ્યક્તિ બરોબર જેની પાસેથી આપણે જવાબ મેળવવાના છે તે આળસુ હોય કારણ કે આળસુ હોય એવા વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવાની હોય તો એ પ્રશ્નાવલીની રીતે માહિતી ગેરવળણ એટલે કે બીજા કોઈ હેતુસર ઉપયોગ કરે એટલે કે ખોટી દિશામાં જવાની ભય રહે છે કે ભાઈ આ માહિતી આપણે મેળવતા હોય બરોબર એવા વ્યક્તિ પાસેથી તો એ માહિતીને ખોટા વલણે જવાનો એનો ખોટી રીતે ઉપયોગ કરી શકે ઉત્તરદાતા તો એવું પણ થઈ શકે છે અને માહિતી મેળવવામાં વિલંબ પણ થાય છે ઘણીવાર ઉત્તરદાતા આળસુ હોય તો આપણે જે સમય મર્યાદા આપી હોય કે 5 દિવસની અંદર 3 દિવસની અંદર માહિતી અમને મોકલી આપી તો એવા સંજોગોની આળસુ માણસ હોય તો 2 દિવસની અંદર આપણે માહિતી ન મોકલે પણ 10 દિવસે મોકલે તો આવી રીતે માહિતી મેળવવામાં પણ વિલંબ થાય છે તો આપણે જે સમય મર્યાદાની અંદર કામ પૂર્ણ કરવાનું હોય એ સમય મર્યાદાની અંદર આપણે કામ પૂર્ણ કરી શકતા નથી ત્યાર પછી હે આપણે બીજી રીત છે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત કે ભાઈ આ ગણક દ્વારા પ્રશ્નાવલી કરવાની છે આ ગણક એટલે કોઈ પણ પ્રતિનિધિ એટલે કોઈ પણ વ્યક્તિ જે આપણે નિમેલો હોય તે આ ગણક કે પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે
અને પ્રશ્નના જવાબ મેળવે છે એટલે આ ગણતરીઓ પ્રતિનિધિઓ જેને માહિતી મેળવવાની જરૂરિયાતીઓ જેની પાસેથી રૂબરૂ મુલાકાત કરે એટલે કે એના ઘરે જઈને રૂબરૂ મુલાકાત કરે અને એના પાસેથી માહિતી મેળવે છે એને આ ગણત દ્વારા માહિતી એકત્રિત કરી કહેવાય પણ કઈ રીતે તો કે પ્રશ્નાવલીની રીતે એટલે આ ગણત ક્રિયા એ રૂબરૂ મુલાકાત કરે એ વ્યક્તિને પ્રશ્ન પૂછે અને એની પાસેથી જવાબ મેળવે તો એને આ ગણત દ્વારા પ્રશ્નાવલીની રીત થઈ કહેવાય કે આ ગણત દ્વારા માહિતી પ્રશ્ન દ્વારા માહિતી એકત્રિત કરી એટલે કે આ ગણતની અંદર શું થાય છે કે આપણે રૂબરૂ મુલાકાત કરવાની હોય છે અને માહિતી એકત્રિત કરવાની હોય છે રૂબરૂ મુલાકાત કરી આપણી પાસે પ્રશ્નનું ફોર્મેટ બનાવેલું હોય છે તો આપણે પ્રશ્ન પૂછવાના અને એમાં આપણે નીચે જવાબ લખેલા હોય તો એની અંદર આપણે નીચે જવાબની જગ્યા રાખેલી હોય એની અંદર આપણે જવાબ લખી લેવાનો તો આ રીતે આ ગણતરી રૂબરૂ મુલાકાત કરે છે અને પ્રશ્ન પૂછે છે અને એની પાસેથી જવાબ મેળવે છે તો એને આ ગણત દ્વારા પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે આ ગણતરીઓ એટલે કે જે વ્યક્તિ માહિતી મેળવવા જાય છે બરોબર જેને પણ પ્રશ્ન પૂછે છે એ આ ગણતરીઓ એ શિક્ષિત હોવો જોઈએ કુશળ ચપળ હોવો જોઈએ જેથી કરીને સાચી માહિતી મેળવી શકે બરોબર અને વધારે પણ એટલે પૂરક માહિતી વધારાની થોડી કે રિલેટિવ માહિતી હોય એવી માહિતી મેળવવી હોય તો એવી પણ માહિતી પોતે મેળવી શકે છે એટલે આ ગણતરીઓ એ ખૂબ કુશળ શિક્ષિત ચપળ ચાલાક પણ હોવો જોઈએ જેથી કરીને આ પદ્ધતિ રહી આપણે ખૂબ જ સારી રીતે ઉપયોગી સાબિત થાય અને સાચી માહિતી અને વધારે માહિતી આપણે એકત્રિત કરી શકાય ચાલો હવે આ ગણક દ્વારા પ્રશ્નાવલીના આપણે ફાયદાઓ જોવાના છે એટલે કે લાભ વિશે અભ્યાસ કરવાનો છે તો પહેલો લાભ છે આપણે આ ગણક રૂબરૂ મુલાકાત કરી ઉત્તરદાતા પાસેથી પૂરી સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે આ ગણતરીઓ કે ઉત્તરદાતા પાસે રૂબરૂ મુલાકાત કરે છે ઉત્તરદાતાને રૂબરૂ મુલાકાત કરી અને એને પ્રશ્ન પૂછે છે પ્રશ્ન પૂછી અને સાચી માહિતી મેળવે છે અને વધારે માહિતી પણ મેળવી શકે છે કે આ પદ્ધતિની અંદર પ્રશ્નરીઓ પ્રશ્ન પૂછે છે અને એના સાચા જવાબ મેળવી પણ શકાય છે કારણ કે આમાં રૂબરૂ મુલાકાત કરવાથી ઉત્તરદાતાને ઘણીવાર પ્રશ્ન ન સમજાય આ ગણક દ્વારા એને પ્રશ્ન સમજાવવામાં આવે છે અને એનો સાચો જવાબ મેળવવામાં આવે છે ઘણીવાર પ્રશ્નાવલી રીતની અંદર આપણને એક ગેરફાયદો થાય છે કે જ્યારે તમે ટપાલ મોકલતા હોય તો ટપાલની અંદર તમે પ્રશ્ન લખેલો હોય ત્યારે ઉત્તરદાતા એ પ્રશ્ન સમજી ન શકે તો એનો જવાબ આપણને સાચો મળી શકતો નથી પણ આ ગણકની અંદર આપણે રૂબરૂ મુલાકાત કરવાની હોવાથી ઉત્તરદાતાને આપણે પ્રશ્ન સમજાવી શકી અને એનો સાચો જવાબ અને વધારે માહિતી એકત્રિત કરવી તો આપણે વધારે પણ માહિતી એકત્રિત કરી શકીએ છીએ ત્યાર પછી બીજા ફાયદો છે કે પ્રશ્નાવલી ગેરવર્ણે જવાનો કે પ્રશ્નાવલીના પ્રશ્નોની અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી કે જે આપણે પ્રશ્નાવલી રે એ બીજા ખોટા માર્ગે જવાનો ભય તો રહેતો જ નથી કારણ કે આપણે રૂબરૂ મુલાકાત કરી છે એટલે આપણે એને પ્રશ્નાવલી આપવાના જ નથી એટલે કે આપણે ફોર્મેટિવ એને આપી શકવાના નથી અને અધૂરી માહિતી મેળવવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત હતો જે ટપાલ દ્વારા માહિતી આપણે મેળવતા હતો જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હતો તો આપણે અધૂરી માહિતી મેળવી અધૂરી માહિતી લખીને મોકલી આપતો હતો સાચી માહિતી ઘણીવાર ન મોકલતો હતો તો જ્યારે આ પદ્ધતિને જરી પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કારણ કે આપણે રૂબરૂ મુલાકાત કરવાના છે અને એને આપણે પ્રશ્ન પણ સમજાવવાના છે જેથી કરીને આપણે એને પૂરેપૂરો અને સાચો જવાબ મેળવી અને આપણે પ્રશ્નના જવાબ બધા સાચા અને વ્યવસ્થિત અને પૂરેપૂરા મેળવી શકીએ છીએ તો ત્યારે આ પ્રશ્નરીઓ ખોટી માહિતી કે અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થાય ત્યારે આપણે સાચી માહિતી પૂરી માહિતી મળવાની રહે છે ત્યારે ત્રીજો પોઈન્ટ છે મેળવેલ માહિતી વધારે વિશ્વસનીય હોય છે કે જે માહિતી હોય છે એ વધારે વિશ્વસનીય હોય છે કારણ કે આપણે રૂબરૂ મુલાકાત કરી છે રૂબરૂ મુલાકાતને કારણે આપણે પ્રશ્ન સમજાવી શકીએ છીએ અને ઉત્તરદાતા પાસેથી વિશ્વાસપૂર્વક સાચા જવાબ મેળવી શકાય છે ઘણા બધા પ્રશ્નો હોય તો આપણે એ આપણે ખ્યાલ આવી શકે કે ભાઈ આ સાચી માહિતી આપે છે કે ખોટી માહિતી આપે છે હવે એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ માહિતી મેળવતો મકાન મોટું બધું હોય ને આપણે એને પૂછી કે તમારી આવક કેટલી છે તો આપણે એમ કે 5000 રૂપિયા મારી આવક છે અને આપણે મકાન જોવો તો મકાન ઘણું બધું મોટું
એમાં ઘણી બધી ફેસિલિટી હોય અને એ વ્યક્તિ આપણને કહે કે મારી આવક 5000 છે તો આપણે એવું માની શકીએ નહીં, પણ જો રૂબરૂ મુલાકાત કરી હોય તો આપણે જે માહિતી આપવાના છે એ સાચી જ આપી શકે, કારણ કે ઘણી બધી માહિતી એવી હોય કે આપણે જોઈ અને સમજી શકતા હોય, તેથી આપણા વ્યક્તિ રહ્યો હંમેશા ત્યારે વિશ્વાસથી અને સાચી માહિતી આપી શકે, તેથી આગળ દ્વારા જે માહિતી ભેગી કરી છે તે વિશ્વસનીય માહિતી આપણે હંમેશા અને સાચી માહિતી મળી શકે છે. ત્યાર પછી છે એના ગેરલા, એ ઘણીવાર આ પદ્ધતિના આપણને ફાયદા પણ થાય છે તો ઘણીવાર આપણને એનું નુકસાન પણ થવાનું છે, તો એના ઘણા બધા ગેરલાભ છે બરોબર, જેના કારણે છે. કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે, કે જ્યારે આપણે આગણક દ્વારા પ્રશ્નાવલી કરીએ છીએ તો આપણે ઘણીવાર કેટલીક વખત કે પ્રમાણિત શિક્ષિત આપણે આગણક ન મળે, કે નિષ્ણાત વ્યક્તિ આગળ નિષ્ણાત આગળ હોય એવા વ્યક્તિ મળવાના મુશ્કેલ બને, તો ત્યારે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકતા નથી. એટલે આ પદ્ધતિની અંદર આપણે માહિતી એકત્રિત કરવી એટલે આગણકો રાખવા પડે, મોટા પ્રમાણમાં આગણકો એટલે કે વ્યક્તિઓ રાખવા પડે જે ઘરે ઘરે જઈ અને માહિતી મેળવી શકે, તો એવા વ્યક્તિ જ્યારે મળવાના મુશ્કેલ બને તો ત્યારે આપણા પદ્ધતિ આપણા માટે યોગ્ય સાબિત થઈ શકતી નથી. એટલે કે જ્યારે આગણક અને નિષ્ણાત આગણક એટલે કે શિક્ષિત આગણક રહ્યો આપણે મળવાનું મુશ્કેલ બને બની શકે છે ત્યારે આપણા પદ્ધતિ આપણને ફાયદાકારક નથી. ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે મોટી સંખ્યામાં આગણક રહેલા હોય તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે. એટલે કે જ્યારે આપણે મોટા પ્રમાણમાં આગણકો રાખવાના હોય કે 50-100 આગણકો રાખવાના હોય, જે માહિતી એકત્રિત કરવા માટે જે વ્યક્તિ રાખવાના હોય, હવે એની સંખ્યા ખૂબ જ મોટી હોય તો ત્યારે મોટી હોય ત્યારે આપણે જે આગણકો રાખ્યા છે તો આપણે એને પગાર પણ ચૂકવવો પડે, તો આ પગાર ચૂકવવાનો થાય છે, તો આ 50-100 વ્યક્તિ રાખ્યા હોય બધાને આપણે પગાર ચૂકવવી, તો તપાસનો ખર્ચ કે આપણે જે તપાસ કરતા હોય એના માટે જે ખર્ચ આપણે નક્કી કર્યો હોય એ ખર્ચ ખૂબ જ વધી જાય છે. એટલે કે આ પદ્ધતિની અંદર જો આગણકોની સંખ્યા વધારે હોય તો ખર્ચ ખૂબ જ મોટા પ્રમાણની અંદર થાય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે, જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય છે, એટલે કે ઉત્તરદાતા એટલે કે જે આપણે જેની તપાસ કરવાની છે આ તપાસનું ક્ષેત્ર રહ્યું ખૂબ જ વિશાળ હોય, કે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર રહ્યું ખૂબ જ વિશાળ હોય, વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલો હોય ત્યારે આ રીત અયોગ્ય બની જાય છે, અને આ સંજોગોમાં તપાસના ખર્ચ અને સમયમાં પણ વધારો થાય છે. એટલે કે તપાસનું ક્ષેત્ર જ્યારે વિશાળ હોય છે ત્યારે આપણને આ પદ્ધતિ ફાયદો આપતી નથી, અને તે સંજોગોની અંદર આ તપાસ પાછળનો ખર્ચ પણ વધે છે અને સમયનો પણ વધારે ઉપયોગ થાય છે, કારણ કે આપણે આગણકો રાખી તો આગણકોને આપણે પગાર ચૂકવવો પડે, આ પગાર જ રહ્યો એ ખૂબ જ મોટા પ્રમાણમાં ચૂકવવો પડે, જાજા આગણક હોય તો જાજો પગાર ચૂકવવો પડે છે, તો આ પદ્ધતિની અંદર ખર્ચ પણ વધે છે અને સમય પણ જાજો બગાડ થાય છે, સમયનો પણ વધારે જરૂરિયાત પડે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે, આગણકો એ માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડતી હોય છે, પરિણામે નિર્ધારિત સમયમાં તપાસ પૂરી કરવાનું મુશ્કેલી બને છે, કે આ પદ્ધતિની અંદર આપણે ઉત્તરદાતાની રૂબરૂ મુલાકાત કરવાની હોય છે, રૂબરૂ મુલાકાત કરવાની હોય છે, ઘણીવાર ઉત્તરદાતા રહ્યો પોતાની પાસે સમય ન હોય તો આપણી સાથે મુલાકાત કરી શકે નહીં, આજે આપણે આજના દિવસે આપણે મુલાકાત કરવાનું ગોઠવેલું હોય બરોબર, હવે એ દિવસે આપણે મુલાકાત નથી કરી શકતા રૂબરૂ મુલાકાત, બીજા દિવસે એના પાસે સમય છે તો આપણે બીજી વાર એની પાસે જવું પડે છે અને બીજી વાર એની પાસે રૂબરૂ મુલાકાત કરી અને માહિતી મેળવવી પડે છે. એટલે આપણે કીધું છે કે આગણક માહિતી આપણા સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડતી હોય છે, કે જે ઉત્તરદાતાને જ્યારે સમય હોય છે ત્યારે આપણે એની પાસે જવું પડશે, જો સમય ન હોય તો આપણને માહિતી પણ નહીં આપે, એટલે એની પાસે જ્યારે સમય હોય એ સમય આપણે એની મુલાકાત ગોઠવવી પડે છે, પરિણામે તપાસ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકતા નથી. એટલે કે આપણે જે સમયે તપાસ નક્કી કરી હોય, માહિતી આપણે કીધું કે 5 દિવસની અંદર અથવા 10 દિવસની અંદર અથવા 1 મહિનાની અંદર આપણે આ બધી તપાસ એટલે કે આ જેટલી માહિતી એકત્રિત કરવાની, જેટલા વિસ્તારની અંદર માહિતી એકત્રિત કરવાની, એ બધા વ્યક્તિના ઘરે જઈને માહિતી ભેગી કરી લેવાની છે, એકત્રિત કરી લેવાની, તો જે સમય નિર્ધારિત નક્કી કર્યો હોય, સમય નક્કી કર્યો છે, એ સમયની અંદર માહિતી ઘણીવાર માહિતી મળી શકતી નથી, એટલે આખું કાર્ય રહ્યું સમય આધારે પૂર્ણ થઈ શકતું નથી, જે સમય નક્કી કર્યો એ સમયની અંદર પૂર્ણ ન થાય, કારણ કે આમાં
ઉત્તરદાતા પાસે સમયના અભાવના કારણે આપણે રૂબરૂ મુલાકાત કરી શકતા ન હોય તો વારંવાર આપણે એની પાસે મુલાકાત કરવા જવું પડે છે અને જ્યારે સમય હોય ત્યારે જવું પડે છે એના કારણે સમય રહ્યો એમાં વધારે જોઈએ છે તો આ આપણે આ ગણક દ્વારા પ્રશ્નાવલીના લાભ અને ગેરલાભ વિશે માહિતી મેળવી પ્રશ્નાવલીની બે રીતો છે આગળ ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણક દ્વારા પ્રશ્નાવલી એના લાભ અને ગેરલાભ અને આગણક દ્વારા પ્રશ્નાવલીના લાભ અને ગેરલાભ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ બંને રીત રહી ઈ બુકની અંદર સારા અક્ષરે લખી લેવી અને દરેક વ્યક્તિએ આ બંને પદ્ધતિના લાભ અને ગેરલાભ રહ્યા ઈ પાકા કરી લેવા